विद्यार्थी मित्रों, मादा विद्या संकुल में आप सबनु स्वागत छे। बधा विद्यार्थीओ ने मारा प्रणाम। आज आप शीखीशुं धोरण 9 गणित चेप्टर 15 भाग 2 संभावना। हवे जुओ, आ संभावनाना कोई भी प्रकरण शीखवा, कोई भी दाखलो शीखवा माटे चोपड़ी जरूर राखवानी छे, कारण के एमां रकम बहु मोटी छे, एटले चोपड़ीनो उपयोग करवानो छे। हूँ पण चोपड़ीनो उपयोग करीश रकम जोवा माटे अने गणतरी तमने अहींया समझाईश। प्रश्न 5 छे, रकम चोपड़ी में जुओ। हवे हुं तमने रकम बताऊं छुं कई रीतनी छे। जो रकम कई आ रीतनी छे, कोई एक संस्थाए यादच्छिक रीते एटले रेन्डमली 2400 कुटुंबों ने पसंद कर्या અને તેમની આવક અને તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું। તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે કે માસિક આવક નીચેના ભાગમાં લખી છે। કુટુંબ દીઠ વાહનોની સંખ્યા, શૂન્ય વાહન એટલે એક પણ વાહન ન હોય, એક વાહન ધરાવતા કુટુંબો, બે વાહન ધરાવતા કુટુંબો અને બેથી વધુ વાહન ધરાવતા કુટુંબો છે। અહીંયા 7000 થી ઓછી આવક ધરાવતા હોય અને એક પણ વાહન ન હોય તેવા કુટુંબો 10 છે। એક વાહન ધરાવતું હોય, 7000 થી ઓછી આવક હોય તેવા ઘર 160 છે। બે વાહન ધરાવતા હોય અને 7000 થી ઓછી આવક હોય તેવા ઘર એટલે કુટુંબ 25 છે। અને બે થી વધુ વાહન ધરાવતા હોય અને 7000 થી ઓછી આવક હોય તેવા ઘર એક પણ નથી। આ રીતનું આખું કોઠો બનાવેલો છે તમારી પાસે, ને એમાં અલગ અલગ પ્રશ્ન કરેલા છે। એ પ્રશ્ન કંઈક આ રીતના છે, માસિક આવક રૂપિયા 10000 થી 13000 હોય, એટલે આપણે આમાંથી જવાનું, 10000 થી 13000 આ કોલમ આપણે ચેક કરવાનું, અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો બે વાહન હોય તો એક આરે, માત્ર બે વાહન હોય આરે 29। આ માસિક પગાર 10000 થી 13000 હોય તો આ કોલમમાં જવાનું અને ફક્ત બે વાહન હોય એટલે 29 આવ્યું। બીજો પ્રશ્ન, માસિક આવક રૂપિયા 16000 થી વધુ હોય, એટલે 16000 થી વધુ એટલે આ લાઈનમાં આપણે રહેવાનું, અને ફક્ત એક જ વાહન, એક વાહનવાળા આર્યા 579। એ રીતે માસિક આવક 7000 થી ઓછી હોય એટલે પહેલા કોલમમાં રહેવાનું, અને તેમની પાસે એક પણ વાહન ના હોય એટલે 10 લેવાના। 7000 થી ઓછી પગાર ધરાવતા, વાહન ન ધરાવતા ઘર કેટલા? 10 છે। અને ચોથો પ્રશ્ન છે, માસિક આવક 13000 થી 16000 હોય એટલે આ લાઈનમાં આપણે રહેવાનું, આ વાળી, ને એમાં ફક્ત તેમની પાસે બે થી વધુ વાહન હોય તો એ 25 ઘર આવે। આમ 25 ઘર એવા છે કે જેમની પાસે બે થી વધુ વાહન છે અને માસિક પગાર 13000 થી 16000 છે, અને એક પણ વાહન ન હોય, તો એક પણ વાહન ન ધરાવતા હોય, એક કરતા વધુ વાહન ન ધરાવતા હોય તો એક વાહનવાળા બધા કુટુંબોનો સરવાળો કરવાનો, અને 0 વાહન ધરાવતા બધા કુટુંબોનો સરવાળો કરવાનો, પછી આ બંનેનો સરવાળો કરીને ગણતરી કરીશું। એ ગણતરી કંઈક આ રીતની છે, પહેલી જો માસિક આવક રૂપિયા 10000 થી રૂપિયા 13000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તેવા કુટુંબની સંખ્યા 29 છે। આપણે આ ઘટનાને એ ધારી લઈશું, માટે પી ઓફ એ બરાબર ઘટના એના પરિણામ સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા, એટલે 29 ના છેદમાં કુલ કુટુંબ 24 છે, રકમમાં આપેલું છે, બસ આ તમારો જવાબ। એ જ રીતે બીજો પ્રશ્ન, માસિક આવક રૂપિયા 16000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તેવા કુટુંબની સંખ્યા 579 છે। આ ઘટનાને આપણે બી ધારી લઈએ તો પી ઓ બી બરાબર શું મળશે? 579 ના છેદમાં 2400। આનો છેદ ના ઉડાવો, આનું આ લખી દો તો બી સાચું પડશે, છેદ ઉડાવીને જવાબ લાવશો તો પણ સાચું પડશે। અને ત્રીજો પ્રશ્ન કંઈક આ રીતનો છે કે માસિક આવક રૂપિયા 7000 થી ઓછી હોય અને તેમની પાસે ફક્ત એક પણ વાહન ના હોય તેવા કુટુંબની સંખ્યા 10 છે। આમ જવાબ આવશે આપણે 10 ના છેદમાં 2400, મીંડું મીંડું ઉડાઈ દેશે તો 1 ના છેદમાં 240, આ લખશો તો બી સાચું પડશે, આ બી સાચું પડશે, અને ઘટના સી લેવાની એના માટે। આગળનો પ્રશ્ન,
मासिक आवक रूपया 13,000 थी 16,000 होय अने फक्त बे थी वधु वाहन होय तेवा कुटुंब संख्या 25 छे। आ घटना ने डी धारीशू तो पी ऑफ डी बराबर शू मतलब 25 ना छेद में 24। अहीं याद रखना ऊपर भी कुटुंबनी संख्या छे 25 कुटुंबो छे नीचे जे कुल कुटुंबो छे अने आ जवाब भी चालशे छेद वाळा जवाब लावशो तो पण चालशे। अने एक करता वधु वाहन न होय हवे आ मतलब समझवानुं छे एटले के एक वाहन होय अने शून्य वाहन धरावता कुटुंबनी संख्या लेवानी। एक करता वधु नहीं एटले एक वाहन धरावता चालशे अने एक करता ओछा वाहन एटले शून्य वाहन धरावता बधा कुटुंबनी संख्या सरवाळो लई लेवानो एटले 10, 0, 1, 2 अने 1 नो सरवाळो करो। आ शून्य वाहनों धरावता एटले एक पण वाहन न धरावता कुटुंब 14 छे अने एक वाहन धरावता कुटुंब नो सरवाळो 2148 थाय छे। आ सरवाळो तो 2102 छे। आ घटना ने ई धारो हवे पी ऑफ ई बराबर घटना ई ना परिणाम संख्या छेद में कुल कुटुंबनी संख्या तो 2162 ना छेद में 2400 आ जवाब भी चाले। आ ऊपर नीचे अर्धा करी लखी दो छेद उड़ाई तो पण चाले पॉइंट में लावशो तो पण चालशे। हवे बाकी नु आपणे भाग 3 में शीखीशुं। प्रणाम।